સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઓલપાડ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ટક્કારથી કદરામાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ટકારમાં ગામના હળપતિવાસ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સુરત ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ। ઓલપાડ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। ટકારમાંથી કદરામાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદને કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। કદરામાંથી ટકારમાંથી જે કદરામાં જતો માર્ગ છે, માર્ગ પર પાણી ફરી રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ઘૂંટણ જેટલા ઘૂંટણ સમા પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। કારણ કે આ જે અંતરાયલ ગામડાને જોડતા રસ્તાઓ છે ત્યાં હાલ જે ખારીના પાણી ફરી વળતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો ખુશી છે, પરંતુ એક તરફ બીજી તરફ ભારે વરસાદને કારણે ઓલપાડ તાલુકા 10 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।